శాస్త్రి స్వామి దేవ్ చరణ్ దాస్ జీ స్వామి నమందిర్ భూజ్ శ్రీ నరనారాయణ దేవ్ ద్విశతాబ్ది మహోత్సవ భూజ్ మధ్యే శ్రీ స్వామి నమందిర్ భూజ్ ఉజ్వార જઈ રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણે ભુજ મંદિરની સ્થાપના કરી અને બરાબર 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એ નિમિત્તે છેલ્લા 150 વર્ષથી નાના મોટા અનેક ઉત્સવોની સાથે આ ઉત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે, જેમાં ઘણા બધા સામાજિક આયોજનો, ધાર્મિક આયોજનો અને વ્યક્તિત્વ વિકાસના આયોજનો મંદિરે હાથ ધર્યા છે. આ ઉત્સવ 18 એપ્રિલથી 26 એપ્રિલ એમ 9 દિવસનો ઉત્સવ છે. બહુ વિશાળ ફલક ઉપર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં 30 લાખથી પણ વધુ લોકો આ ઉત્સવમાં ભાગ લેશે એવી કલ્પનાઓ સેવાઈ રહી છે. આ ઉત્સવનો સભામંડપ 80 હજારથી પણ વધુ લોકોને વાતાનુકૂળ સ્થિતિમાં બેસાડી અને કથાનો અને બધાના અભિપ્રાયોને સાંભળવાનો લાભ મળે એવો રહેવાનો છે. રસોડાની પણ અદ્ભુત વ્યવસ્થા છે, 60 હજાર લોકો એક સાથે બેસી અને એક પંગતમાં જમે એવી વ્યવસ્થા ભોજનાલય તરફથી પણ છે. અન્ય પણ બહુ મોટા મોટા આયોજનો છે, દાખલા તરીકે આપણે ઇન્ટિરિયર છીએ તો ઉતારા માટેનો ખાસ આપણે પ્રશ્ન રહેતો હોય તો 3 લાખ જેટલા લોકો સમાઈ શકે એવી ઉતારાની વ્યવસ્થા મંદિરે દરેક વિભાગમાં કરેલી છે. 15 હજારથી પણ વધારે સ્વયંસેવકો આ ઉત્સવને શોભાડવા માટે રાત્રિ દિવસ જહેમત કરવાના છે. ઉત્સવ પૂર્વે ઘણા બધા આયોજનો થયા, હમણાં જ યાદ કરાવું તો 26/1/2023ના સમૂહ લગ્નોત્સવ થયો, જે સમૂહ લગ્નોત્સવની અંદર 68 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા અને એમને આશીર્વાદ આપવા માટે 27 હજારથી પણ વધારે લોકો આ સમૂહ લગ્નને નિહાળવા, માણવા અને આ નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે પધારેલા હતા. આ ઉત્સવમાં આવા ભવ્ય અને દિવ્ય આયોજનો છે, જેમાં 200 કુંડી મહાવિષ્ણુ યાગ છે, મહાપૂજા છે, અત્યારે પણ મહાપૂજા મહા અનુષ્ઠાનનું કાર્ય ચાલી રહ્યું છે. એ 2 મહિના માટેનું બહુ મોટું અનુષ્ઠાન છે, 1 મહિનો થઈ ચૂક્યો છે, જે 6 જાન્યુઆરી ચાલુ થયું છે અને 6 માર્ચના એ પૂર્ણ થશે. 8 માર્ચના કચ્છના બધા જ ગામોથી પ્રભાત ફેરી આવશે અને પ્રભાત ફેરી આ મંદિરની અંદર વિરામ લેશે, તે દિવસે પણ બહુ મોટી સંખ્યામાં લોકો આ મંદિરે પધારવાના છે. એ દિવસોમાં જ 51 જેટલા વિદ્વાનો દ્વારા વિદ્વત ગોષ્ઠી થનાર છે, જે વિદ્વત ગોષ્ઠી આપણા સનાતની જીવન મૂલ્યો ઉપર થનાર છે, જે ખાસ કરીને ઉત્તર ભારતના વિદ્વાનો એમાં હશે. બ્રાહ્મણો માટે ચતુર્વેદ પારાયણ ઉત્સવ અંતર્ગત થશે, જેમાં દક્ષિણ ભારત અને ઉત્તર ભારત બંને વિભાગના પંડિતો પધારી અને ચતુર્વેદ પારાયણ કરશે, જે 9 દિવસ ચાલશે અને એ બ્રાહ્મણો જ મંદિરની અંદર શ્રી નરનારાયણ દેવ, શ્રી ઘનશ્યામ મહારાજ આદિ અર્ચા સ્વરૂપોની રાજોપચાર પૂજા કરાવશે, સાથોસાથ હમીર સરોવરમાંથી પવિત્ર જળ લઈ અને 200 કળશ દ્વારા એ કળશ યાત્રા પણ આ બ્રાહ્મણો દ્વારા જ સંપન્ન કરાવવામાં આવશે. આવા અનેક આયોજનો છે. ગાય આધારિત ખેતીનું 1 વર્ષથી અભિયાન ચાલી રહ્યું છે, જેમાં ખેડૂતો ગાયનો મહિમા સમજે અને ગાય થકી ખેતી કરે અને એ ખેતી થકી ઉપજાવેલું અન્ન તે લોકો સુધી પહોંચાડે, જેથી કરીને આપણે બીમારીઓને નિયંત્રિત કરી શકીએ. તેના માટેનું પ્રદર્શન છે ગૌ મહિમા દર્શન, જેની અંદર ગાય થકી રોજગાર, ગાય થકી સ્વાસ્થ્ય અને ગાય થકી કૃષિ, આ બધા જ પ્રકલ્પોને લઈ અને એક ભવ્ય ગાય આધારિત ખેતીનું પ્રદર્શન છે. એક બીજું પણ વિશાળ સાંસ્કૃતિક ભવ્ય પ્રદર્શન છે, 10 એકર જમીનની અંદર એ પ્રદર્શન થઈ રહ્યું છે, જેમાં લેટેસ્ટ અત્યારનો 7D શો પણ એ પ્રદર્શનમાં જોવા મળશે, જે પ્રદર્શન 18 તારીખના એટલે કે 18 માર્ચના એ શરૂ થઈ જશે, એટલે 1 મહિના પહેલાં જ એ પ્રદર્શનને માણવાનો લાભ મળશે. બહુ ભવ્ય પ્રદર્શન રહેશે. 18 તારીખના જ ભવ્ય વિજયસ્તંભ રોપવામાં આવશે, જે 200 ફૂટ ઊંચો વિજયસ્તંભ હશે અને એના ઉપર ગરુડ ધ્વજ લહેરાવવામાં આવશે અને આ ઉત્સવનો એ માધ્યમથી શુભારંભ થયો ગણાશે. આ ઉત્સવમાં રાજકીય ક્ષેત્રે તથા ધાર્મિક ક્ષેત્રે પણ મહાનુભાવો પધારી અને પોતાનો અમૂલ્ય સમય અને અમૂલ્ય માર્ગદર્શન આપશે, જેમાં ગુજરાત પ્રાંતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના પ્રદેશ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ એમની સાથોસાથ મંત્રીમંડળો પણ આ ઉત્સવમાં પધારશે. દિલ્હીથી આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ, તેવી જ રીતે પુરુષોત્તમભાઈ રૂપાલા અને
મનસુખભાઈ માંડવિયા તેઓ પણ આ પ્રસંગમાં પધારશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા એવા મોહન ભાગવતજી પણ આ ઉત્સવમાં પધારવાના જ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ આદિત્ય યોગીનાથ તેઓ પણ આ ઉત્સવની અંદર આવશે. તો આવા ઘણા બધા લોકો આ ઉત્સવમાં પધારે એના માટે મંદિરે તજવીજ હાથ ધરી લીધી છે. ધર્મગુરુઓમાં ગયા વર્ષે જ જેમને ભારતમાં બેઠી મૂર્તિ વિશ્વની સૌથી મોટી એવી આચાર્ય રામાનુજાચાર્યની મૂર્તિની જેમને સ્થાપના કરી છે, એવા રામાનુજ પીઠાધીશ્વર એવા શ્રી ચિન્નાજીયર સ્વામી તેઓ આ ઉત્સવમાં પધારશે. એમની સાથે ગુજરાતના પણ મોટા મોટા સંતો આ ઉત્સવમાં આવનાર છે. સાથોસાથ કચ્છના સમગ્ર સનાતની પરંપરાને અનુસરતા સંતોઓનું પણ એક સ્નેહ મિલન આ મંદિર ઉત્સવના માધ્યમથી કરશે અને એમના દ્વારા પણ સમાજ અને હિન્દુત્વની સમરસતા અને એકતાનો સંદેશ પહોંચે એવા ભાવ સાથે મંદિરે ઘણા બધા આયોજનો ગોઠવ્યા છે. વર્ષા ઋતુમાં વૃક્ષારોપણ, તળાવ, જળ સંગ્રહ વગેરે જેવા કાર્યો વર્ષોથી મંદિર કરતું આવ્યું છે. ગાયોને નિરણ અને આ ઉત્સવ અંતર્ગત પણ મંદિરે વિશાળ ફલક ઉપર કર્યું છે. સ્વામીજી, બાળકો માટે એક અલગ વ્યવસ્થા કરવામાં, હા, ખાસ નાના બાળકો ઉત્સવમાં આવતા હોય, મા બાપ ઉત્સવ માનતા હોય પણ બાળકોને સાચવવાનો પ્રશ્ન હોય ત્યારે 2000થી વધુ બાળકો એક જ મંડપની અંદર સચવાઈ જાય એવું સરસ મજાનું બાલ વિહાર કેન્દ્ર એક શરૂ કરવામાં આવશે, જેમાં સવારે બાળકોને મૂકી જવાના અને સાંજે જ્યારે આપણે જઈએ ત્યારે બાળકોને લઈ જવાનો, આવું એક સરસ બાલ વિહાર નામનો એક વિભાગ પણ આ ઉત્સવમાં શરૂ થયેલ છે.